બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વડાણા ગામે રહેતો ભૂદરજી બળવંતજી ઠાકોર ચાર સંતાનનો પિતાની તારીખ 3/10/2024 રોજ મિત્ર સાથે ઘરેથી નીકળ્યો હતો, જેમાં મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જોકે કોતરવાડા મુખ્ય નર્મદા કેનાલમાંથી તારીખ 4/10/2024 રોજ કોઈ અજાણા યુવાનની લાશ મળતા પોલીસે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે મૃતક યુવાન દિયોદરના વડાણા ગામનો ગુમ ભૂદરજી બળવંતજી ઠાકોર હોવાનું બહાર આવતા પરિવારજનોને જાણ થતા પરિવારજનો દિયોદર પોલીસ મથકે દોડી આવ્યા હતા, જેમાં પોલીસે એડી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે યુવાનના પરિવારજનોએ શંકા હોવાથી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મૃતક ભૂદરજી ઠાકોર ઘરેથી મિત્ર સાથે બાઇક પર નીકળ્યો હતો અને તેમના ગામથી 15 કિલોમીટર દૂર કેનાલમાંથી લાશ મળી છે. પરિવાર અને તેમના ભાઈ શંકા જતાવી છે કે મિત્ર સાથે ગયેલા યુવાન સાથે કોઈ અજુગતું થયું છે, જેને લઈને દિયોદર ડીવાયએસપી કચેરીએ દિયોદર પોલીસ મથકે તટસ્થ તપાસ હાથ ધરવા માંગને લઈને દિયોદર નાયબ પોલીસ અધિક્ષકને શંકાસ્પદ વ્યક્તિનું નામ આપી લેખિત રજૂઆત કરી છે અને દિયોદર પોલીસે મૃતક યુવાન મોતના મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમે પોલીસને રજૂઆત કરવામાં એમ આવ્યા હતા કે અમારે જે ભાણિયો છે ભૂદરજી બળવંતજી, એ મારા નેસડા ગામનો ભાણિયો છે, પોતાનો મારો ભાણેજ છે. એટલે ત્રીજી તારીખે મને ફોન આવ્યો અમારા હાળાનો કે તમારે ત્યાં બધો આવેલ છે, મેં આવેલ નથી, તો કે 2 દિવસથી જરતો નથી. એટલે એની શોધખોળ કરી પણ છોકરો મળ્યો નહીં. પછી 5 તારીખે અમને જાણ મળી કે કોતરવાડા સરકારી હોસ્પિટલમાં તમારે ભાણિયો છે, તેની તપાસ કરી ત્યારે ભાણિયો એ અમારે છોકરો ગયેલ ભાણિયો અને એ છોકરો પડેલ હતો. એના પછી અમને લાશ હમણાં સુપરત કરી, સુપરત કર્યા પછી નાગજી અમૃતજી નાગજીજી એ કહે અમારે ભાણિયે કીધેલ કે 4 વાગે એને કહેલ કે તું ચાલ મારી સાથે, આ ભાઈ એને સાથે જલ. એટલે 2 દિવસ ત્યાં એટલે મને છોકરો મળ્યો નહીં. એ ભાઈને પૂછેલ એટલે એ ભાઈ એમ બોલેલા કે તમારે જાપે મેં ઉતારેલ છે, તો એ ભાઈએ મને ઠેઠ ઘેર કેમ ના આવ્યા. એના પછી જાણ થઈ કે તમારી જે બધાની લાશ હોસ્પિટલમાં છે કોતરવાડા, એ મારે ભાઈ મારી મૂકો લેવા ગયેલ અને મેં મરત હાલતમાં જોયેલો અને મને શંકાપદ છે, એ શંકા ઉપર ભાવ દિયોદર પોલીસ સ્ટેશન મેં ફરિયાદ હલવા આવેલ છ. તારીખ ત્રણનું સાંજે 4 વાગે મારા ભાઈ ઘરે અમે બધા ઘરે હતા અને ઘરેથી અમૃતજી ભાઈ આવ્યા હતા. ઘરે અમને મારા ભાઈને મોટા ભાઈને 4 વાગે ઘરેથી લઈ ગયા અને 4 વાગે લઈ જાય એટલે મોડી રાત્રે અમને સમાચાર પૂછી એમ કીધું. અમે પૂછ્યું કે મારા ભાઈ ચાહે કે મેં આ ઉતાર્યો હતો બરાબર, એ ઉતાર્યો હતો અને અમને એની પછી 2 દિવસ પછી લાશ અમને કોતરવાડા પુલેથી મળી અને કોતરવાડા પુલેથી મળી પછી અમને શંકાશી ભાઈ માથે અમૃતજી નાગજીજી ઠાકોર વડાણાના છે, પોતી અમારી બાજુમાં જ રહે છે અને પોતી એમ કહે છે કે તમારા જાપે અમે ઉતાર્યો હતો, પણ ઉતાર્યા તો ખરી પણ અમને નહોતી જાણ કરી. અને કહેવાનો મતલબ કે ઘરી પોતી કહેવા નતા આવ્યા અને પોતી ખાલી મેં પૂછ્યું એટલે એમ કીધું કે એ ઉતાર્યા હતા, પણ એટલું કહી અને નીકળી જતા હતા અને લાશ ત્યાંથી મળી. તો મારા ભાઈને ત્યાં ઉતાર્યો તો લાશ એ 15 કિલોમીટર અમારા ઘરથી કોતરવાડા પુલ દૂર છે, તો એ કેવી રીતે લાશ પહોંચી? તો અમારી ભાઈમાં શંકા પાકી છે અને એ ભાઈમાં શંકા પછી તો એ ભાઈને પોલીસને જાણ કરવા વિનંતી છે.